દાદાજીનું કાવ્ય તો જે છે કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, એના માટે ગાંધીજી એવું લખેલું કે આ કાવ્ય જો તમારે સમજવું હોય તો એ ગાયને જ સમજી શકાય, ગાયા વગર ન સમજી શકાય. બીજું એમણે એ લખ્યું કે જો તમને, તમે એટલા દુર્ભાગ્યશાળી છો કે તમને ગાતા બી નથી આવડતું, તો મહેરબાની કરીને કોઈની પાસે ગવડાવજો અને એ સાંભળીને પછી તમે સમજજો કે આ કાવ્ય શું છે. એટલે આ વાંચ્યા પછી મને થયું કે દાદાનું આ કાવ્ય તો મારે ચોક્કસ કમ્પોઝ કરવું જોઈએ સંગીતમાં ને પછી એને ગાવું જોઈએ. એટલે મલ્લિકાબેને એક મારો કાર્યક્રમ કર્યો હતો ગમી તે ગઝલ, ને એમાં ગુજરાતી સાહિત્યની 14 માઇલસ્ટોન ગઝલો તે મણિલાલ અને બાલાશંકરથી શરૂ કરી અને રમેશ પારેખ સુધી કે મનોજ ખંડેરિયા સુધી લઈ આવ્યા, ને એમાં દાદાજીનું જે મેં પસંદ કર્યું એ આ કાવ્ય કે કહી લાખો, એ હું જસ્ટ રિસાઇટ કરું થોડુંક તરન્નુમમાં. આ રાગ પહાડી છે. કહી લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે, ખફા ખંજર સનમ નામા રહમ ઉડી લપાઈ છે, ફના કરવું ફના થાવું ફનામાં શહ સમાઈ છે, મરીને જીવવાનો મંત્ર દિલવરની દુહાઈ છે, કહી લાખો નિરાશામાં. આ આત્મકથાના મહાન લેખક સ્વર્ગસ્થ મણિલાલ નભુભાઈ સર્વ પ્રકારના ઢોંગના કટ્ટર શત્રુ હતા, જે સર્વવિદિત છે. એ જોતાં પણ આત્મકથાનું પ્રકાશન હવે મને અનુચિત લાગતું નથી. એ કથામાંથી ગયા જમાનાની અમુક અંશમાં નૈતિક દરિદ્રતા અને બીજા અંશમાં વિદ્યાનો પ્રેમ, સ્વાશ્રય આદિ ગુણોનું દર્શન વાચકોને થયું જ હશે. અને પ્રિય વાચક, કથાના નાયકની નૈતિક નબળાઈ જોઈ તમને તિરસ્કાર ઉપજે તો ખાતરી રાખજો કે એ તિરસ્કાર એ નાયકના આત્મતિરસ્કાર કરતાં વધે એમ નથી, અને તિરસ્કારને બદલે દયાથી, અને દયા કરતાં પણ ઉદાર ક્ષમાથી, અને ઉદાર ક્ષમા કરતાં પણ મનુષ્ય તરીકેના સમભાવથી આ ચિત્ર તરફ જોઈશું તો આપણો આત્મા ખરેખર એક ભૂમિકા ઉન્નતિને માર્ગે ઊંચો ચડશે. આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ. મણિલાલ નભુભાઈ દ્વિવેદી એટલે જીવનભર અંદર અને બહારના દારૂણ સંઘર્ષોની કરુણ કથા. મણિલાલ નભુભાઈ દ્વિવેદી એટલે પ્રખર પંડિત, ચિંતનકાર અને વિદ્વાન, સાક્ષર સાહિત્યકાર. મણિલાલ એટલે નાટ્યકાર, કવિ, વિવેચક, સંશોધક અને સંપાદક. માત્ર 40 વયના ટૂંકા ગાળામાં મણિલાલ ઉપરાંત એક બ્રાહ્મણ, એક વિદ્યાર્થી અને અભેદ માર્ગ પ્રવાસીના નામથી એમણે ગુજરાતી સાહિત્યમાં ખૂબ જ મોટું અને નોંધપાત્ર પ્રદાન કર્યું છે. આ સાક્ષર સાહિત્યકારનો જન્મ તારીખ 26/9/1858 રોજ નડિયાદમાં થયો હતો. એમના પિતાનું નામ નભુભાઈ દ્વિવેદી, માતાનું નામ મણિલતા અને પત્નીનું નામ
ફૂલી અથવા મહાલક્ષ્મી. નડિયાદની દયાશંકર પંડ્યાની ગામઠી શાળામાં એમની ભણવાની શરૂઆત થયેલી. 1875માં તેઓ મેટ્રિકમાં નપાસ થયા હતા, પરંતુ બીજા જ વર્ષે આખી યુનિવર્સિટીમાં બીજા નંબરે પાસ થયા અને સારી સ્કોલરશિપ મળતાં જ તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા અને ત્યાંથી જ ઇતિહાસ અને રાજનીતિશાસ્ત્ર સાથે બીએ થયા અને ઇનામ પણ મેળવ્યું. માત્ર 18 વર્ષની ઉંમરે એમણે શિક્ષા શતક એ નામનો પોતાનો કાવ્ય સંગ્રહ પ્રગટ કર્યો હતો અને એ એમના પરમ મિત્ર બાળાશંકર કંથારિયાને અર્પણ કર્યો હતો. મુંબઈના અભ્યાસકાળ દરમિયાન એમણે એકાધિક વખત વેશ્યાગમન પણ કરેલું અને એથી એમને રોગ પણ થયેલા. એમણે LLBનો અભ્યાસ પણ શરૂ કરેલો અને જ્યુરિસ્પ્રુડન્સમાં પાસ પણ થયેલા, પરંતુ પૈસા કમાવા માટે પિતાનો તકાદો થતાં 1880માં નડિયાદ આવ્યા અને એક હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકેની નોકરી શરૂ કરી. 1881માં તેઓ સરકારી કન્યાશાળામાં નિરીક્ષક તરીકે નિમાયા હતા. 1885માં તેઓએ ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકેની કામગીરી શરૂ કરી, પરંતુ નાદુરસ્ત તબિયતને કારણે 1988માં ભાવનગર છોડી પાછા નડિયાદ આવ્યા. પત્નીના કર્કશ અને અતિ કજિયાળા સ્વભાવને કારણે તેઓ જીવનભર સાચા પ્રેમ માટે તરસતા રહ્યા અને એમાં જ તેઓ એકાધિક વખત ચારિત્ર્ય હનન પણ કરી બેઠેલા. પાટણની જૈન મેન્યુસ્ક્રિપ્ટમાં ઊંડું સંશોધન કર્યું અને એને જ કારણે વડોદરામાં પ્રાચ્ય વિદ્યા વિભાગ શરૂ થયેલો, જેમાં તેઓએ 1993-95 દરમિયાન અધ્યક્ષ તરીકેની સેવાઓ કરેલી અને 1886માં વિયેનામાં ભરાયેલી ઓરિએન્ટલ કોંગ્રેસમાં એમને આમંત્રણ પણ મળ્યું હતું, પણ તેઓ જઈ શક્યા નહોતા. વિશ્વ ધર્મ પરિષદની પાર્લામેન્ટમાં પણ તેઓ સલાહકાર સમિતિના સભ્ય હતા. એમાં એમણે હિન્દુઇઝમ ઉપરનો લેખ મોકલેલો, જેની ઘણી જ પ્રશંસા થઈ હતી. દાદાજીએ જે ઘણું કર્યું છે તો અને એક એવી હસ્તી કે જેને મળવા માટે સ્વામી વિવેકાનંદ પણ આવે, અથવા તો 1893માં શિકાગોમાં જે વિશ્વ ધર્મ પરિષદ ભરાઈ એમાં જેને આમંત્રણ મળે, એવી વ્યક્તિના પ્રપૌત્ર હોવું એ ખરેખર મારા માટે બહુ ગૌરવની વાત છે. ખાસ કરીને એમણે જે ઇમિટેશન ઓફ શંકર કરીને એક જે કામ કર્યું, જે આપણો સનાતન ધર્મ, હવે એ વખતના સમયમાં કે જ્યારે ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ બ્રિટિશનો રૂલ હતો, બ્રિટિશ સલ્તનત ચાલી રહી હતી, અને એ લોકોએ ક્રિશ્ચિયાનિટીના પ્રચાર અને પ્રસાર માટે એ લોકોએ આ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ પુસ્તકને એ લોકોએ ફ્રી ઓફ ચાર્જ બધાને વહેંચતા હતા, અને એને કારણે એ વખતના જે બુદ્ધિવાદીઓ, જે ઇન્ટેલેક્ચ્યુઅલ્સ બધું હતું, ઇન્ટેલિજન્સિયા હતું, એમાં કવિકાંત છે એવા લોકો પણ એમાં ક્રિશ્ચિયાનિટી તરફ ઢળવા લાગ્યા અને એ લોકો ક્રિશ્ચિયન ધર્મ અપનાવવા લાગ્યા. એટલે દાદાજીને વિચાર્યું કે ભાઈ તમને ક્રિશ્ચિયાનિટીમાં શું ગમ્યું, અને પછી એમણે કાંતને સમજાવ્યું કે સનાતન ધર્મમાં તમે જે બધી વસ્તુ કહો છો, પ્રેમ, કરુણા, મૈત્રી, એ બધું આપણે ત્યાં મળશે. એટલે પછી એમણે વિચાર્યું કે જો આ રીતનું આ ઇમિટેશન ઓફ ક્રાઇસ્ટ નામના પુસ્તકનો આટલો બધો પ્રભાવ હોય તો આપણે ત્યાં શંકરાચાર્ય છે. એટલે એમણે ઇમિટેશન ઓફ શંકર જે આ પુસ્તક છે એ 1895માં લંડનથી પબ્લિશ થયું અને એની એક જ પ્રત મારી પાસે હતી. હવે આવું જે રેર પુસ્તક છે વેદાંત ઉપરનું, જેમાં એમણે લગભગ 500 જેટલા વેદાંતના જે સંસ્કૃતના જે ઉદ્ધરણો છે એ એમણે બધા ભેગા કર્યા અને એનું અંગ્રેજી અનુવાદ કર્યો અને લંડનથી એ પબ્લિશ થયું. આ ઉપરાંત 1893માં શિકાગોમાં જે વિશ્વ ધર્મ પરિષદ ભરાઈ એમાં પણ દાદાજીને આમંત્રણ મળ્યું હતું, પરંતુ
ઘણા કારણોસર કે દરિયાપાર જશો તો તમે નાક બહાર મૂકાશે ને એવા બધા કારણોસર પોતે જઈ શક્યા નહીં. એટલે એમણે એક લેખ લખીને મોકલ્યો હતો, મોનિઝમ ઓર અદ્વૈત વેદાંત, જે ત્યાં એમની ગેરહાજરીમાં એબ્સન્સ એમાં વંચાયો હતો. અને દરમિયાનમાં સ્વામી વિવેકાનંદ હાજર હતા અને એ લેખથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને એમણે એના વિશે નોંધ પણ લીધેલી. સોફા ઉપર બેસીને જે હું મારો ઇન્ટરવ્યૂ આપી રહ્યો છું એ સોફા પણ કવિ કલાપી સુરસિંહજી તખ્તસિંહજી ગોહેલ લાઠીના દરબાર હતા અને દાદાજીને પોતે એક ગુરુ તરીકે સ્થાપ્યા હતા એમણે. અને એમના પત્રોમાં પ્રિય આત્મીય મણિભાઈ એ રીતના એમણે સંબોધન કરેલા છે. અને એવું એ ઈચ્છતા હતા કે તમે લાઠીના દરબારમાં તમે આવો, તમે એના દીવાન બનો. પણ પછી એમણે કહ્યું કે નહીં, આ બધામાં જે કારભારમાં તમને પાડવા માગતો નથી, પણ તમારી જ્યારે પણ જરૂર હોય તો આ સેવક તમારા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. એમના પ્રસિદ્ધ થયેલા પુસ્તકોમાં વગેરેનો સમાવેશ થાય છે. નાજુક તબિયત, મિત્રો સંબંધીઓ સાથે સતત પ્રેમ અને તિરસ્કારના સંબંધો, પત્ની તરફથી સતત અસંતોષ અને સાચા પ્રેમની સતત ઝંખના સાથે જીવેલા મણિભાઈએ મૃત્યુ પહેલાં વિલ કરેલું, જેમાં એમના ગુમાસ્તા જમનાદાસને સંપૂર્ણ વિશ્વાસ સાથે બધો વહીવટ સોંપ્યો હતો, જે જમનાદાસે લાંબો સમય સંભાળ્યો હતો. આવા આપણી ભાષાના આ સમર્થ સાક્ષર સાહિત્યકાર અને સમાજ સુધારકનું માત્ર 40 વર્ષની નાની વયે તારીખ 1/10/1898 રોજ અવસાન થયું હતું. લાખો નિરા